ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. નમસ્કાર દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપણા જીવનના પથદર્શક સર્વે ગુરુજનોને વંદન. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. દર્શક મિત્રો, આમ જોઈએ તો આપણા સૌના અંતરમાં એક ગુરુ તત્વ હોય છે, જે સારા નડતા સમયમાં, પડકારોમાં, અંધકારમાં એક દીવાદાંડી સમાન, દીપ જ્યોત સમાન આપણું માર્ગદર્શન કરે છે, આપણને રાહ ચીંધે છે. બસ જરૂર હોય છે એ તત્વને અનુસરવાની. આપણા અંતરમાં રહેલ એ ગુરુ તત્વમાં શ્રદ્ધા રાખીને, આતનના એ અવાજને સાંભળીને આપણે આપણા જીવનમાં પ્રગતિ કરતા રહીએ તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. પ્રકૃતિ અને માનવી વચ્ચેનો અદ્ભુત સંગમ, તેને જોડતી કડી એટલે અભયારણ્ય. આજે વાત કરીએ ગુજરાતના ભાવનગરના વેળાવદરમાં આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. ગુજરાતની આ પ્રાકૃતિક સંપદાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અહીં આવનાર પર્યટકોની સંખ્યા આ વર્ષે બમણી થઈ છે. પ્રકૃતિ અને માનવીઓ વચ્ચેનો અદ્ભુત સંગમ એટલે અભયારણ્ય, અને એમાં પણ ગુજરાત ટુરિઝમે ચાર ચાંદ લગાવી દીધી છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા અભયારણ્યની, જેણે વધાર્યું છે ગુજરાતની પ્રકૃતિનું ગૌરવ. આ છે કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભાવનગરના વેળાવદરમાં આવેલું છે, જ્યાં લોકોની ચહલપહલ છેલ્લા એક વર્ષથી બમણી થઈ ગઈ છે. કાળિયાર અભયારણ્ય એ ભાવનગરનું નહીં, ગુજરાતનું નહીં, પણ ભારતનું એક બહુ જ મોટું ઘરેણું છે. 34 સ્ક્વેર કિલોમીટરમાં 40થી વધારે પ્રજાતિઓ, બાયોડાયવર્સિટી આપણને ત્યાં જોવા મળે છે. કદાચ વિશ્વમાં આ એકમાત્ર નેશનલ પાર્ક એવું છે કે જે એકલું બ્લેકબક નહીં પણ એવી ઘણી બધી પ્રજાતિઓ છે જે વિશ્વમાં એક પ્લેટફોર્મ પર એક સાથે નથી મળતી. કાળિયાર, ઝરખ એટલે કે હાઈના, કાઇટ્સ અલગ અલગ પ્રકારના, ફાલ્કન્સ, નંબર ઓફ બર્ડ્સની પ્રજાતિઓ, નંબર ઓફ ઝીરની આપણને ત્યાં જોવા મળે છે. વેળાવદરમાં પણ 2000ની આસપાસ કાળિયાર જોવા મળે છે, એટલે ટુરિસ્ટને પણ સારા એવા પ્રમાણમાં કાળિયાર જોવા મળી રહેલ છે. તેમજ લોકોની પણ અવેરનેસ જંગલ અને વાઇલ્ડલાઈફ પ્રત્યે દિવસે ને દિવસે વધતી જાય છે, તો એને ધ્યાને રાખીને ત્યાં ટુરિસ્ટ પણ સારા એવા પ્રમાણમાં આવે છે. અને ખાસ કરીને આ વર્ષે જે ફોરેનર્સ આવેલા એમાં 3 ગણો જેટલો વધારો થયો છે. અને ફોરેનર્સ છે એ જે વાઇલ્ડલાઈફ છે એની રહેણીકેણી છે, હોબી છે, એને ખાસ માર્ક કરે છે. અને ટુરિસ્ટો માટે પણ ત્યાં 12 જીપ્સી છે, એ ગામ લોકોની જીપ્સી છે, જીપ્સી દ્વારા પણ જઈ શકે અને ફોર વ્હીલર વાહન દ્વારા પણ જઈ શકે. અને વેળાવદર ખાતે ટુરિસ્ટ ડોરમેટરી આવેલી છે, પ્લસ 3 રૂમ આવેલા છે, એ પણ ટુરિસ્ટોને આપણે ભાડા પર ત્યાં રહેવા માટે આપીએ છીએ. રહેવા જમવાનું પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ છે. પ્રકૃતિના હૃદયમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો પંખીઓ અને પ્રાણીઓ માટે આશ્રય સ્થાન છે. આ ઉદ્યાનોમાં વ્યાપક જીવન સંપદા જોવા મળે છે. સૌથી ઓછા વિસ્તારમાં સૌથી વધારે સંખ્યામાં જોવા મળતા કાળિયાર, એટલે કે ડેન્સિટીની દ્રષ્ટિએ જો જોઈએ તો એ ભારતમાં સૌથી વધારે કાળિયારની ઘનતા, એની ગીચતા ધરાવતો આ પાર્ક છે. બીજી વાત છે આપણા ઇન્ડિયન વુલ્ફની, તો ઇન્ડિયન વુલ્ફ પણ એક અંદાજ એવું કહે છે કે સમગ્ર ગુજરાતમાં માત્ર 250-260 જેટલા વુલ્ફ એની સંખ્યા રહેલી છે. લગભગ 62-68 જેટલા વરુ છે એ જોવા મળે છે, વુલ્ફ જોવા મળે છે. એટલે એ રીતે જોવા જઈએ તો વુલ્ફની ડેન્સિટીની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એની આસપાસનો વિસ્તાર આવે છે. આ ઉપરાંત ચોમાસામાં જે પ્રજનન માટે આવતું એક પક્ષી છે આપણે ત્યાં આ વિસ્તારમાં, લેસર ફ્લોરિકન, આ પક્ષી છે એ ભારત માટે એન્ડેમિક જાતિનું પક્ષી છે, એટલે કે એ ભારતીય ઉપખંડ છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. તો માત્ર અને માત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એની આસપાસના વિસ્તારોમાં જ પ્રજનન કરવા આવે છે. એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ફ્લોરિકન માટે પણ એમનું બ્રિડિંગ ગ્રાઉન્ડ તરીકે ખૂબ જ અગત્યનું એક સ્થળ છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો જ્યારે આપણે શિયાળામાં આપણે ત્યાં જે માઇગ્રેટરી પક્ષીઓ આવતા હોય છે તો એમાં હેરિયર નામનું જે પક્ષી છે જે કઝાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન ત્યાંથી શેક આપણા ભારતમાં અને આપણા વેળાવદરમાં આવે છે,
એમની સંખ્યાની જો વાત કરીએ તો દર વર્ષે લગભગ 1500થી માંડીને 1800 જેટલા પક્ષીઓ એવરેજ આપણા વિસ્તારમાં એ જોવા મળતા હોય છે. અને એમનો મુખ્ય ખોરાક છે એ તીડ, જેને આપણે તીતી ઘોડા કહીએ છીએ, ગ્રાસ ઓફર અથવા તો લોકસ્ટ, એની જુદી જુદી વેરાયટી છે, એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આ હેરિયર છે દિવસે પાર્કની બહાર નીકળી અને આસપાસના ખેતરોમાં ફરે છે અને આ તીડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે હેરિયર છે આપણા બાયોલોજીકલ પેસ્ટ કંટ્રોલ તરીકેની પણ બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. આખા એશિયામાં આટલા ઓછા વિસ્તારમાં 1500-1700ની સંખ્યામાં માત્ર અને માત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ હેરિયર છે એ રૂસ્ટિંગ કરે છે. એટલે અગેઇન પાછી જો આપણે ડેન્સિટીની વાત કરીએ, ગીચતાની વાત કરીએ, તો હેરિયર માટે પણ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સૌથી વધારે ગીચતા ધરાવતું એશિયાનું એકમાત્ર સ્થળ છે. જંગલના ઘેરા છાયાવાળા વૃક્ષો અને વિવિધતાથી ભરાયેલી વાઇલ્ડ લાઇફથી આજે પ્રકૃતિ પ્રેમીઓ જલસામાં છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન સોની સાથે ટીમનો રિપોર્ટ. ચોમાસું આવતા જ શરૂ થાય છે બીમારીની સિઝન, અને એટલે જ આ સિઝનમાં આપણા સ્વાસ્થ્ય પ્રત્યે, તંદુરસ્તી પ્રત્યે આપણે સજાગ રહીએ તે ખૂબ જરૂરી છે. ત્યારે તાપી જિલ્લામાં આસપાસના વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિ ઔષધિમાંથી ઔષધિ તારવીને ઔષધિ દવા બનાવીને ગામના લોકોમાં વહેંચવામાં આવે છે, જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે. અને મહત્વની વાત છે કે આદિવાસી વિસ્તારમાં આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. ગુજરાતનો તાપી અને ડાંગ જિલ્લો એ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ કુદરતી સંપદાથી પણ ભરપૂર છે. જી હા, અહીં વરસાદ પડવાની સાથે જ લીલીછમ ધરતી, જંગલો, નાના મોટા ધોધ, હરિયાળી છવાઈ જાય છે. અને તાપી જિલ્લાના જંગલોમાં તથા રસ્તાની આસપાસ ફૂટી નીકળે છે ઔષધિયુક્ત વનસ્પતિ. વરસાદ પડે પછી પીલવણ આવી જાય, અંદરથી કંદમૂળના વેલા નીકળી આવે, ઝાડોને પીલવણી આવી જાય. એ સિવાય પણ કેટલાક કંદમૂળ વર્ગના એવા વન ઔષધિઓ એ પ્રકારની છે કે જે વરસાદ પડે પછી બહાર નીકળતી હોય, ત્યાં સરળતાથી આ સિઝનમાં મળી રહે. ને આ વરસાદનું સિઝન એટલે અનેક પ્રકારની બીમારીઓ થતી હોય, માણસોને પણ બીમારીઓ થાય અને વનસ્પતિ આ પાલતુ પશુઓને પણ બીમારી આવતી હોય. જે વંશીઓ અમે લીધી એમાં ભોઈકોડું નામથી અમારા લોકો ઓળખે, અથવા એને જાંગકોડું પણ કહે, ગુજરાતીમાં વૈદો જેને વિદારી કંદ કહે છે એ લીધું છે, બિયાની શાલ લીધી છે, ભંડારો લીધો છે, રોવણાની શાલ લીધી છે, એ ઉપરાંત જે દોડી મૂછડી બહુ મીડિયામાં ગધે ચમકતી હોય એને અમે હિન્દીનીકર નામથી ઓળખીએ એ પણ લીધી છે. આવી તો સેંકડો પ્રકારની વનસ્પતિ આજે અમે અમારી સાથે લીધી છે. ઝાડા ઉલટી, તાવ હોય, શરદી ખાંસી હોય, અમે જે જંગલી કંદ લીધા છે એ તો જેને ડાયાબિટીસ માટે પણ એક સારામાં સારી ઔષધિઓ છે. એના સિવાય સાંધાના દુખાવા હોય કે પેટની ગરબડ હોય, આ બધા ઘણા પ્રકારના જે રોગો હોય એમાં આ વંશીઓ કામ આવતી હોય. બીમારી કયા પ્રકારની છે એને ધ્યાને લઈને આ વંશીઓ આપવામાં આવતી હોય. તાપી જિલ્લાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સભાન રહે છે. ચોમાસું શરૂ થતાં જ ઉગી નીકળતી આ વિવિધ ઔષધિઓનો રસ બનાવી ગામના છેવાડે તેમના દેવી દેવતાઓની પૂજા કરી આ ઔષધિઓને ખાખરાના પાનમાં ભરાય એટલી માત્રામાં ગ્રામજનોને પીવડાવે છે, જેથી આખું વર્ષ તેમનું સ્વાસ્થ્ય સારું રહે. એસે બહોત સે રોગ એસે હોતે હૈ કે જો ઋતુ પરિવર્તન મે દિખાઈ દેતે હૈ ઉન પે ઉન સભી પે રાહત કાર્ય કરતા હૈ. ઇસી તરહ હમ પશુઓ કો ભી દવા પિલાતે હૈ, વો પશુઓ મે ભી એસે રોગે આતે હૈ, તો ઉન રોગો મે બહોત સે કે રાહત કે કાર્ય યે દવા જેસે હોતા હૈ, દવા કે માધ્યમ સે. ઓર એક બાત હોતી હૈ કે હમારે ગાંવ કે અંદર જબ લોગ ઇકઠે હોતે હૈ તો થોડી રોજી રોટી કી બાત હોતી હૈ, કે અભી હમ જો બડે હૈ તો ઇનકે જો કુછ ખેળ કરને કા હૈ, હલ ચલાને કા હૈ, ઉનકે ભાવ તાલ નક્કી હો જાતે હૈ. સબસે બઢિયા યે હોતા હૈ કે ગાંવ કે અંદર એક દૂસરે કે મદદ કરને કી જો ભાવના હૈ વો જીવંત રહેતી હૈ. હમ હમારે ઘર જો કોઈ કામ પર આતા હૈ તો ઇનકે ઘર ભી હમ પે કામ પે જાના પડતા હૈ, એક દૂસરે કી મદદ કરને કી ભાવના યહાં દિખાઈ દેતી હૈ, યે હમારી પરંપરા રહી હૈ. ના પરંપરા અમારા સમાજની સદીઓ જૂની છે, જે પેઢી દર પેઢી વડવાઓ પાસેથી અમારા નવી પેઢીના ભગતો, વૈદો આ વંશીઓ વિશે જાણતા જાય, ને એ પરંપરા અમારી પેઢીઓથી સતત
ચાલતી આવેલી છે. તાપી અને ડાંગ જિલ્લામાં સામાન્યતઃ વિદારીકન, કવચા, રોહિણી, સતાવરી, મામેજો, બીયુ અને દોડી મુસરીના વનસ્પતિઓ પ્રાયત આરામથી ઉપલબ્ધ થઈ જાય છે. અને આ બધી વનસ્પતિઓનો એક માસ્ટર ફોર્મ કન્ક્લુઝન એ છે કે આ બધી વનસ્પતિઓ એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી ડાયાબિટિક છે, એન્ટી રિજ્યુનિવેટિક છે, ઇન ધ સેન્સ ઇમ્યુનોમોડ્યુલેશનનું કામ કરે છે કે જે તમને શરદી, ખાંસી, તાવ, વા, ડાયાબિટીસ એ બધા સામે રક્ષણ આપે છે. અને આ સિઝનમાં એક કુદરતી સ્વરૂપમાં તમને તાજી પ્રાપ્ત થતી હોવાથી તમે સરસનો ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકો છો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ. લોકોની જરૂરિયાત ઓળખીને તે મુજબની વસ્તુઓ બનાવતા આવડી જાય તો હું જીવનમાં શું કરું તે પ્રશ્ન જ હટી જાય ને. આજે તમને મળાવીએ એક એવી વ્યક્તિને જેમણે પોતાની આવડતના આધારે લોકોની જરૂરિયાતને પોષી છે. ડિગ્રી છે, આજે ગમે તે ભણીએ છીએ, આજે ગમે તેટલું એજ્યુકેશન છે, પણ એના એક લેવલ પૂરતું જ છે. આગળ આખી તમારી લાઈફમાં તો તમારો એક્સપિરિયન્સ જ કામમાં આવે છે, જે તમે પોતે ડેવલપ કરેલો છે એ જ કામમાં આવશે. અરે બાપરે, આ રમકડા જેવી ગાડી તો બહુ સ્પીડમાં ભાગે છે ને, પણ આટલા બધા લોકો આમાં કેવી રીતે? ઓહો, આમાં તો નાની મોટી વેરાયટી પણ દેખાય છે. ખરેખર આ છે શું? 10 રૂપિયાના મોટર ચાર્જિંગની અંદર હું લગભગ 3 દિવસ આ ગાડી ચલાવી શકું છું મિનિમમ. સ્કૂલે લઈ જાઉં છું અને સ્કૂલેથી ઘેર આવું છું. રોજના 5 કિલોમીટર સાથે સાથે હું શાકભાજી લેવા જઉં, કઈ ખરીદી કરવા જવું હોય તો પણ હું આ ગાડી લઈને જઈ શકું છું. મારું એજ્યુકેશન ખૂબ ઓછું છે, હું 8 પાસ છું પોતે, એટલે ગણવા જઈએ તો મારી પોતાની સ્કિલ, બીજું માર્કેટના એક્સપિરિયન્સ, કારણ કે ઘણા વર્ષોથી હું માર્કેટમાં કામ કરું છું, તો ધીરે ધીરે બધી જગ્યાએથી થોડું થોડું જાણવા જોવા મળ્યું, એમાંથી મેં આખી પ્રોડક્ટને તૈયાર કરી. એટલે જોવા જઈએ તો સ્કિલ જ કામમાં આવી છે એજ્યુકેશન કરતાં વધારે. અત્યારે હાલે માઇનોર સ્પીડમાં જ બનાવીએ છીએ, 25 સ્પીડમાં જ ડેવલપ કરીએ છીએ, કે જેથી કરીને કોઈને તકલીફ ના પડે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ના રહે. બીજું કે કેપેસિટીની જોવા જઈએ તો ઘણી બધી આમાં લોડ કેપેસિટી આપેલી છે. હાલ આ જોવા જઈએ તો આ મોડલ જ છે, તો આ મોડલમાં 500 કિલો લોડ કેપેસિટી અમે આપેલી છે, કે 7-8 જણાનો લોડ હોય તો બી આને કોઈ પ્રોબ્લેમ નથી, અને કોઈ પણ ઉબર ખાબરવાળા રસ્તામાં પણ આ ગાડી ડ્રાઈવ કરી શકે છે. અચ્છા, તો હવે સમજાયું. યે તો છોટા પેકેટ બડા ધમાકા હે ભાઈ. દેખાવે નાનકડી લાગતી આ ઇલેક્ટ્રિક ગાડી આજે વયોવૃદ્ધ માટે મોટો આધાર અને બાળકો તેમજ પરિવાર માટે નજીકમાં ફરવાનું સાધન બની છે. એ વ્હીકલમાં પહેલાં અમે ટુ વ્હીલરમાં કન્વર્ટ કરતા હતા, કે પેટ્રોલ ટુ વ્હીલર હોય એને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરતા હતા, જેની જરૂરિયાત હોય એ લોકો અમારી પાસે કરાવતા હતા. એમ ધીરે ધીરે કરીને અમારું કામ અમે આગળ વધાર્યું અને અત્યારે 4-wheel સુધી પહોંચાડ્યું. અત્યારે કસ્ટમરની જેવી ચોઇસ હોય એ ટાઈપની અમે 4-wheel બનાવીએ છીએ. આ એટલી મજબૂતી, એક બે છોકરા અહીંયા બેઠા હતા ને, બે બોનેટ ઉપર બેઠા હતા, તો બી આ ગાડી સરસ ચાલતી હતી, ધાર ચડતી હતી, ઉતરતી હતી. અને ખુદ આપણી પોતાની પ્રોડક્ટ હોય ને, બહુ મજબૂત છે ટાયરને, બહાર ચાઇનાની ને એવી બધી લાવી, એના કરતાં આપણી આ કાર બહુ મજબૂત ને બહુ સારી છે. ટુ વ્હીલર ચલાવવામાં મને ડર લાગે છે પડી જવાનો, અને એકવાર હું એક્સિડન્ટથી પડી હતી તો મારા પગમાં સરિયો અને સ્ક્રૂ છે, જેથી કરીને હું ટુ વ્હીલર ચલાવી શકું એ પરિસ્થિતિ મારી નહોતી. એટલે આ કમ્ફર્ટ ઝોન મને લાગ્યું કે મને પણ પડવાની બીક નથી, હું સામેની વ્યક્તિને પણ કોઈને હું નુકસાન ન પહોંચાડું. આ વિવિધ મોડેલની ક્યુટ મિનિએચર કારમાં લાઇટ, હોર્ન અને સવારી કરતા સાંભળી શકાય એવી મ્યુઝિક સિસ્ટમ પણ છે. પ્રોડક્ટની અંદર કોઈ ફાઈબર કે પીવીસી પ્રોડક્ટ અમે યુઝ નથી કરી, જેથી કરીને ડેમેજ થતી નથી, એટલે લોંગ લાઈફ પ્રોડક્ટ. બીજું ઈવીમાં છે, અત્યાર સુધી માર્કેટમાં ઘણી બધી ગાડીઓ મળે છે, પેટ્રોલ, ડીઝલ કે સીએનજી એ વ્હીકલ ઉપર છે, તો આને મેં ઈવીમાં ડેવલપ કરી છે, તો જેથી કરીને પર્યાવરણને પણ નુકસાન નહીં કરે. બીજું, ઘણા બધાને પોકેટ મનીમાં બી ફાયદો રહેશે, 10 રૂપિયાના ચાર્જિંગના ખર્ચમાં આખો દિવસ એનું વર્કિંગ મળશે, ફાર્મ હાઉસ છે, રિસોર્ટ છે, વીકેન્ડ વિલા છે, દરેક જગ્યાએ ગાડીનો યુઝ થઈ શકે છે. એટલે આની અત્યારે હાલની ડિમાન્ડ ગણવા જઈએ તો ખૂબ છે, અને એક જોતે જ કહેવા જઈએ તો ગોલ્ફ કારની જગ્યાએ આને યુઝ પણ કરી શકીએ છીએ. મારા જેવા વ્યક્તિ આપણા ભારતમાં ઘણા બધા છે કે જેમની અંદર સ્કિલ છુપાયેલી છે, પણ એ 65% પાછળ હોય છે, કે કંઈ ના કંઈ પરિસ્થિતિના કારણે પાછળ હોય છે. તો એક એમના પાસે એક એવો પ્રસ્તાવ મૂકું છું, સરકારનો જો મને સહયોગ ને સપોર્ટ રહ્યો તો હું ઘણી બધી પ્રોડક્ટ ડેવલપ કરી શકું છું, અને આત્મનિર્ભર ભારતની પ્રોડક્ટ, મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ, એવી પ્રોડક્ટો ડેવલપ થાય જે આપણા આજુબાજુમાં રહેતા લોકો આ પ્રોડક્ટની અંદર કમાય,
આ કંપનીની અંદર કામ કરી શકે અને જે ઓછું એજ્યુકેશન છે, જે 7 ભણીને આઈટીઆઈ કરે, 8 ભણીને આઈટીઆઈ કરે, એવા લોકોને પણ હું આમાં સમાવેશ કરી શકું છું. માનવીની અધૂરી ઈચ્છાને જો પાંખ મળી જાય તો આખું એ આકાશ નાનું બની જાય. અમદાવાદના સંજયભાઈનું આ સ્ટાર્ટઅપ આત્મનિર્ભર ભારત માટે પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ. મિત્રો, દિવ્યાંગ એટલે ખોડખાપણ વાળા નહીં, પરંતુ દિવ્ય અંગો અને વિશિષ્ટ શક્તિ ધરાવતી વ્યક્તિ. અને આવી જ એક વ્યક્તિ એટલે ધીરુભાઈ ઠાકોર. અને ધીરુભાઈની આ વિશિષ્ટ શક્તિ એટલે એમનું મજબૂત મન. 24 વર્ષના ધીરુભાઈ પોતાની મનની શક્તિ અને મહેનતના પ્રતાપે જીવે છે ખુદદારીથી અને અન્યો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. આવો જાણીએ ધીરુભાઈની કહાની. પાટણના બાસપા ગામમાં રહેતા અને ખેડૂત પરિવારમાં જન્મેલા ધીરુભાઈ ઠાકોરના જન્મથી જ બંને હાથ કાંડાથી વળેલા છે. આ ઉપરાંત તેમના બંને હાથે અંગૂઠા પણ નથી. ધીરુભાઈ 75% દિવ્યાંગ હોવા છતાં સતત પ્રયાસને અંતે પોતાના રોજિંદા કામ જાતે કરે છે, તેમજ રાઇટરની મદદ લીધા વિના આંગળી વચ્ચે પેન ભરાવી ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરી ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત ધીરુભાઈ ઠાકોરે ખેલ મહાકુંભમાં પણ લાંબો કૂદકો, ઊંચો કૂદકો અને વોલીબોલમાં પ્રમાણપત્ર મેળવ્યા છે. ડિપ્લોમા કર્યો BHSI હેલ્થ સેન્ટર ઇન્સ્પેક્ટર. ઈ બી મેં જાતે લખ્યું હતા પેપર, અને મને મનમાંથી એમ હતું કે હું કેમ ના કરી શકું. હજુ બી વિચારે કે આગળ હું કોલેજ કરું અને બધી જાતે જ મહેનત કરું. જરા વિચારો કે બંને અંગૂઠા જ ન હોય તો રોજિંદા કામ જ કેવી રીતે થાય? પણ સ્ત્રી શક્તિના છે અનેક અનોખા રૂપ. ક્યાંક કોઈ નારી જીવે છે સમાજના તરછોડાયેલા લોકો માટે, તો ક્યાંક પોતાના જ બાળકને કઠણ કાળજે આપે છે સ્વમાન ભેર જીવવાની તાલીમ. કે મારો દીકરો હાથે પકડી એકે હે, મેં શીખવાડી પગમાં પકડી એકે, પછી હેડી એકે, પછી અમારી અતારી કાંક ટાપુ ભરાવ તો અમને બહુ એમ થાય છે કે મારો દીકરો હવે અમને વાંધો નહીં આવે. અને એ એની જાતે ખુશથી ભલે હેરો. 75% દિવ્યાંગ આ વિદ્યાર્થી જો તમામ ખેલ મહાકુંભની અંદર કોઈ પણ જાતની રમતોની અંદર પોતાની નિડરતા, પોતાની સાહસતા અને કરી અને જો આગળ વધતા હોય તો આવીએ વિદ્યાર્થીઓને ખૂબ સપોર્ટ થાય. દિવ્યાંગ શબ્દ સાંભળતા જ કંઈક ખૂટતું હોય એવી અનુભૂતિ થઈ આવે, અને આજે પણ કેટલાક લોકો તેમને દયા ભાવે જોતા હોય છે. ત્યારે આપણા દેશમાં જ નૃત્યકાર સુધા ચંદ્રન, પર્વતારોહી અરુણિમા સિંહા અને હાસ્ય કલાકાર જય છનિયારા જેવા દિવ્યાંગોએ પોતાની કમીઓને ખૂબીમાં બદલી પોતાના જીવનમાં નવી આશાનો તો સંચાર કર્યો, પણ એ સાથે જ સામાન્ય વ્યક્તિઓ માટે પણ એક પ્રેરણારૂપ બન્યા. કોઈ એવું કહેતા હોય કે આપણાથી આ ના થાય, તારાથી આ ના થઈ શકે, તો આપણે એ વ્યક્તિને કરી બતાવવાનું કેમ મારાથી ના થાય, હું કરીને જ બતાવીશ. જીવનમાં એક જ લક્ષ્ય રાખવાનું કે મારાથી થશે જ થશે ને થશે જ, હિંમત નહીં હારવાની ક્યારથી. હું બે હાથથી શરીરથી વિકલાંગ છું, મનથી વિકલાંગ નથી. જો મનથી વિકલાંગ હોત તો હું આટલા સુધી ના પહોંચી શક્યો હોત. ત્યારે ધીરુભાઈ સમાજમાં દિવ્યાંગતાની દિવ્યતા પ્રસરાવવા પોતાનાથી બનતા પ્રયત્નો થકી ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી અમૃત ઠાકોરનો રિપોર્ટ. મિત્રો, આપણામાં કહેવાય છે કે પુત્રના ગુણ પાળણામાં જ ખબર પડી જાય છે. ચાલો આજે તમને બતાવીએ એક એવી બાળકીને જેણે માત્ર 15 મહિનાની નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. મને શું બેર કેવું બોલે? કેવું બોલે બેર? પછી કેટ? કુકુ બર્ડ? કાઉ? સુરતની આ માત્ર 15 મહિનાની મનશ્રીએ વર્લ્ડ વાઇલ્ડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. મનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 15 મહિનાની મનશ્રી રાવલને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે તેણે વર્લ્ડ વાઇડ વર્લ્ડ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આટલી નાની ઉંમરે તે 20થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલી શકે છે, એટલે કે મિમિક્રી કરી શકે છે. એલિફન્ટ કેવું બોલે? ગોટ કેવું બોલે? જ્યારે પણ મનશ્રીને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે,
ત્યારે તે તરત જ તેમનો અવાજ કાઢીને બતાવે છે, એટલે કે મિમિક્રી કરે છે. ગૂસ કેવું બોલે? પછી લાયન કેવું બોલે? લાયન. પછી આઉલ કેવું બોલે? ગણતરીના સેકન્ડમાં એક બાદ એક 20 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોની મિમિક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ વાઇલ્ડ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. મેરી બેટી મનશ્રી આર્જવ રાવલ, ઉસને 15 મહિને કી એજ પર 87 સેકન્ડ્સ મેં 20 એનિમલ્સ કે સાઉન્ડ્સ મિમિક કરકે વર્લ્ડ રિકોર્ડ બનાયા હૈ. ધીસ ઇઝ હર અચીવમેન્ટ. ઓર કેસે રુચિ આઈ અગર વો બતાઉં તો વો 9-10 મહિને કી થી અરાઉન્ડ. ઓર હમારા એક રૂટીન રહા હૈ કે વો ઉનકી દાદી કે સાથ જબ ભી સુબહ ઉઠતી હૈ તો ઉનકી દાદી જો હમારી સોસાયટી મેં બર્ડ્સ આતે હૈ તો વો ઉનકો દિખાતી હૈ સુબહ સુબહ તો બહોત સારે બર્ડ્સ આતે હૈ તો વો ઉનકી આવાઝ ઉનકો સિખાતે થે ઉનકી દાદી. ઓર એસે હી ખેલતે ખેલ ખેલ મેં વો આવાઝ વો સામને સે મિમિક કરને લગી. મનશ્રી તેના ઘરની બહાર આવતા પ્રાણીઓ અને પક્ષીઓ જ્યારે આવે ત્યારે મનશ્રી તેમને ધ્યાનથી સાંભળતી હતી અને તેને સહેલાઈથી તમામ પક્ષી અને પ્રાણીઓના અવાજ યાદ રહી જતા. આટલી નાની ઉંમરમાં તે પ્રાણી અને પક્ષીઓના નામ નથી બોલી શકતી, પરંતુ તેમના અવાજ સહેલાઈથી મિમિક્રી કરી શકે છે. આટલી નાની ઉંમરમાં અત્યાર સુધી કોઈ પણ બાળકે એક સાથે 20 પશુ પક્ષીઓનો અવાજ નથી કાઢ્યો અને એટલે જ તેણે આ રેકોર્ડ બનાવ્યો છે. ફિર હમે ધીરે ધીરે પતા ચલા કે યસ વો હર એક એનિમલ બર્ડ કો ઉસકે સાઉન્ડ સે પહેચાનતી હૈ. તો ફિર હમને ભી ધીરે ધીરે ઉસકો બુક્સ કા ભી બડા શોખ હૈ તો બુક્સ મે સે હમ ઉસકો એનિમલ્સ દિખાતે થે ઓર ઉસકી સાઉન્ડ બતાતે થે ઓર તો ઉસકો ઓર ઝ્યાદા ઇન્ટરેસ્ટ આને લગા. સુરતની આ 15 મહિનાની દીકરીને જોઈને વિશ્વાસ નહીં થાય કે આ કાલું કાલું બોલવા વાળી ઉંમરમાં તેણે એક વિશ્વ સ્તરે રેકોર્ડ બનાવ્યો છે. સુરતથી ગુડ ન્યૂઝ ગુજરાત માટે એઝાઝ શેખનો રિપોર્ટ. 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. 2 મહિના 3 અઠવાડિયા અને 2 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધની રજત જયંતી નિમિત્તે સમગ્ર દેશ અને ભારતીય સેના આ યુદ્ધમાં બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે ચાલો જોઈએ સૌથી ઊંચાઈ પર થયેલા આ યુદ્ધ કારગિલ યુદ્ધમાં ભારતે ઓપરેશન વિજય ઉપરાંત અન્ય કઈ રીતે વિજય મેળવ્યો. યે લડાઈ 1999 મે કારગિલ કે દુર્ગમ પહાડો પે લડી ગઈ થી ઓર યે ઇન્ડિયા કી સબસે ડિફિકલ્ટ લડાઈ થી જો કી બાકી લડાઈ મે ભારત ઓર દુશ્મન કી ફોજે આમને સામને થી લેકિન યે એક એસી લડાઈ થી જ્યાં દુશ્મન ને ધૂકે છે NH-1 કે ઉપર વાલી સભી પહાડીઓ કે ઉપર કબજા કર દિયા થા વહાં આપણે બંકર બના લીએ થે ઓર ઉપર સે વો હમારે જવાનો કે ઉપર લગાતાર ગોલે બરસા રહે વહાં પે ટેમ્પરેચર -28 ડિગ્રી સેન્ટીગ્રેડ થા ઇવન સાંસ લેના મુશ્કેલ થા ઓર ઉપર સે દુશ્મન લગાતાર પથ્થર ફેંક રહા થા ગોલે બરસા રહા થા ઓર ઉસને અપને સભી માઉન્ટેન્સ કે ઉપર માઇન્સ લગા દિયા. हमारे जवानों को अपने कंधे के ऊपर 45 किलो से लेकर 50 किलो तक का वेट लाद के जिसमें उनके आर्म्स अम्यूशन हथगोले वेपन सब कुछ थे उसको लेके ऐसे सीधे पहाड़ों पर चढ़ना पड़ा जहाँ पे एक एक कदम रखना मुश्किल. फिर भी उन्होंने हिम्मत नहीं की. जहाँ हमारे जीतने के चांस 1% भी नहीं थे वहाँ पर भी उन्होंने अपने साहस शौर्य वीरता और देशभक्ति के सहारे एक असंभव सी विजय को प्राप्त. जो सबसे ज़्यादा इंस्पायर करती है कोई चीज़ किसी सोल्जर को वो हमें सिखाई भी जाती है और हम उसको हमेशा याद रखते हैं वो है नाम नमक और निशान. ये तीनों वैसे तो एक ही मतलब है लेकिन नाम का मतलब है अपनी यूनिट का नाम और अपने देश का नाम. नमक का मतलब है जो ऋण आपके ऊपर है जो आपने इस यूनिट से या इस देश से लिया है उसका वापस ऋण उतारना है वो है नमक. और तीसरा है निशान. निशान हर एक यूनिट का अपना एक निशान होता है और देश का जो निशान है वो है हमारा फ्लैग तिरंगा और तिरंगे के ऊपर लहराता हुआ अशोक चक्र. जब हम इन अटैकों पे गए तो बहुत डिफिकल्ट अटैक थे और जाने से पहले हमने अपने सिर पे केसरिया बाना मारा था जिसका मतलब होता है कि या तो हम जीतेंगे या वापस नहीं आएंगे. इनफैक्ट हम लोगों ने अपनी फैमिली को लास्ट लेटर तक लिख दिया था
कि अगर हम वापस नहीं आए तो हम अपना संदेश दे रहे हैं। लेकिन ट्रेंड निश्चय था कि कुछ भी हो जाए, जो भी कुर्बानी देनी पड़े, हम जीत के ही आए। टाइगर हिल ने लड़त वक्ते કારગિલ યુદ્ધમાં સૌથી નાના સૈનિક હતા યોગેન્દ્રસિંહ યાદવ, કે જેમને 15 ગોળીઓ વાગવા છતાંય ટાઈગર હિલ દુશ્મનોના કબજામાંથી છોડાવવાની હતી ચાહ. એવા જ એક હતા વીર શહીદ નાયક મુકેશ કુમાર રાઠોડ. કારગિલ યુદ્ધ વખતે ગુલમર્ગમાં ટ્રેનિંગ આપી તે વખતે જે રણજીતસિંહ લગ્ન કરેલા અને લગ્ન નહીં કરેલા એ લોકોનું અલગ ગ્રુપ બનાવ્યું. જે લગ્ન નહીં કરેલા હતા એમને ફર્સ્ટ પહેલી પ્રાયોરિટીમાં અમને લડવા મોકલવાના હતા. તે વખતે મારા બ્રધરના મેરેજ થઈ ગયેલા, લગ્ન થઈ ગયેલા, તે છતાં તે અનમેરિડના ગ્રુપમાં જતે ચાલ્યો ગયો અને એ જે પહેલી ટુકડી શરૂઆતની ગઈ તેમાં તે લડવા ગયો હતો. 4 જૂન 1999 દિવસે તે લોકોની જે પહેલી ટુકડી ગઈ તેમાં તે આગળ ગયો હતો. તેને જે પહેલો સામનો કરવાનો આવ્યો તે વખતે તેને 3 ગોળી વાગી હતી છાતીમાં. ત્યાર પછી તે ઊંડી ખીણમાં પટકાઈ ગયો. 1999માં મારો બોર્ન થયો હતો, જે ટાઈમે કારગિલ વોર ચાલી રહ્યું હતું, જે ટાઈમે હું મમ્મીના પેટમાં હતો. 5 મહિના પછી મારો બોર્ન થયો હતો અને નાનપણથી હું ડેડીના આ કિસ્સાઓ સાંભળતો આવ્યો. તેના કારણે મને બી જુનૂન આવ્યું હતું કે ભાઈ મારે બી જોઈન થવું છે આર્મીમાં. આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. પછી મેં ટ્રાય બી કર્યું પણ આઈ ફેલ્ડ. હવે હું ઇન્ડિયન આર્મીમાં તો નહીં જોડાઈ શકું, પરંતુ હું એક ઉત્તમ નાગરિક બનીને દેશની સેવા કરીશ. અને આજ મારા પપ્પા વીર શહીદ સેક્શન કમાન્ડર મુકેશ રાઠોડને મારી શ્રદ્ધાંજલિ હશે. કારગિલ વિજય દિવસ પર સભી સિટીઝન્સ કો ઓર સભી સાથીઓ કો મુજે એક હી બાત કહેના હૈ કે આપ એસે નાગરિક બને જિસ પે કે આપકે જો સાથી સૈનિક હૈ ઉનકો અપને પ્રાણ ન્યોછાવર કરતે સમય કોઈ શરમ ના આવે યા ઉનકો કોઈ શક ના રહે. ઉનકો પ્રાઉડ હો કે એસે સિટીઝન્સ હૈ જિનકે લિયે કે વો અપની જાન ભી દેના પસંદ કરે. કારગિલ યુદ્ધના આમ તો અનેક હીરો છે જેઓએ ભારત માતા કી જયના નારા સાથે ફરી હિમાલયમાં લહેરાવ્યો હતો તિરંગો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પ્રિયલ દેસાઈ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આપણા આ જ કાર્યક્રમમાં વધુ કેટલીક સકારાત્મક વાતો સાથે આવતા એપિસોડમાં. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.